ધોરાજીના જોઈન્ટમેર ગામે લુપ્ત થતું વિષ પ્રાણી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ સાથે જ પ્રાણીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. રાજકોટ ધોરાજીના ઝાંઝમેર ગામે અલભ્ય વીજ નામનું પ્રાણી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. ગામના પ્રકૃતિ પ્રેમી હરદેવસિંહ ચુડાસમાને આ લુપ્ત થતું પ્રાણી મળી આવતા તેમણે વન વિભાગની જાણ કરી હતી, જેમને લઈને ધોરાજી વન વિભાગના આરએફઓ જાદવ અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી ગયા હતા. બાદમાં ઇજાગ્રસ્ત વીજ પ્રાણીને ધોરાજી પશુ દવાખાનાએ સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી અમોને ઝાંઝમેર ગામના એક પ્રાણી પ્રેમી છે હરદેવસિંહનો ફોન આવતા અત્રે પ્રાણી સાહેબ થોડુંક ઇજાગ્રસ્ત હોય તો જોઈ જાવ ને અમે તાત્કાલિકના ધોરણે અમે અને અમારા માણસો એ સ્થળ ઉપર જઈ અને તપાસ કરતા વીજ નામનું જે બહુ જૂજ દેખાતું પ્રાણી વીજ નામનું પ્રાણી અમે જોતા તાત્કાલિકના ધોરણે અમે એને ધોરાજી ખસેડી અને પ્રાથમિક સારવાર આપેલી છે. આ પ્રાણી છે એ મૂળ તો બિલાડી કુળનું છે અને દેશી ભાષામાં એને વણિયાર પણ કહેવામાં આવે છે. આની ઉંમર કેટલી છે? આની ઉંમર આશરે એકાદ વર્ષ હશે. અને આ પ્રાણી લુપ્ત થાય એવું કે અત્યારે તો બહુ પેલા અગાઉના જમાનામાં દેખાતા અત્યારે બહુ જૂજ પ્રમાણમાં દેખાય છે. અમુક જે વીડી વિસ્તાર અને વઘડાવ વિસ્તારો હોય છે એની સાહેબ પ્રાણી જે પકડ્યું છે તમે યોગ્ય સારવાર પણ ક્યાં મૂકવા જશો? અને સારવાર આપી અને ડોક્ટર એમ કે આને કોઈ જાતની હવે વાંધો નથી, તેને જે જગ્યાએ છે પકડ્યું એ જગ્યાએ પાછું એના કુટુંબ ફેરવો અમે છોડી દઈએ. માંસ ખાય એવું ખરું? હા, માંસાહારી પ્રાણી છે. નાના નાના પ્રાણીઓ ઉંદર ડેટકા જેવા પ્રાણીઓ ખાનાર બીકણ કે હુમલો કરે એવું ખરું? નહીં, હુમલો કોઈ ન કરે અને શરમાળ અને શાંત પ્રકૃતિનું પ્રાણી છે. રામ કે નુકસાનકારક નહીં ને માનવી દે. વીજ નામથી ઓળખાતા આ પ્રાણીને દેશી ભાષામાં વડિયાર અને અંગ્રેજીમાં સીવીએટકેટ કહેવામાં આવે છે. મનુષ્યને કોઈપણ જાતનું નુકસાન ન કરતું આ વીજ પ્રાણી મોટાભાગે રાત્રિના સમયે જંગલ વિસ્તારમાં જોવા મળતું હોય છે. 12-15 વર્ષનું સરેરાશ આયુષ્ય ધરાવતા આ વીજ પ્રાણીની ગણના બિલાડી કુળના પ્રાણીઓમાં કરવામાં આવે છે. રાત્રિના જ શિકારની શોધમાં નીકળતા આ વીજ પ્રાણીનો મુખ્ય ખોરાક સસલા, ઉંદર, પક્ષીઓ અને દેડકા સહિતના વસ્તુઓ છે. તેમ છતાં જંગલ વિસ્તારમાં જોવા મળતા આ પ્રાણીઓની સંખ્યાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમને લઈને આ વીજ પ્રાણીને અલભ્ય પ્રાણીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, SNI ન્યૂઝ, ધોરાજી.